डभोई तालुका के नवापुरा गांव में आत्मीय युवा संगठन द्वारा सम्मान समारोह कार्यक्रम का आयोजन किया गया। डभोई तालुका के नवापुरा गांव में आत्मीय युवा संगठन द्वारा सम्मान समारोह कार्यक्रम का आयोजन किया गया। सालों से सेवा की प्रवृत्ति के साथ जुड़े वैसे अभियान के भाग रूप लोगों को व्यसन मुक्ति अभियान के साथ प्रेरित करते हुए प्रमुख किशोर ठाकुर के मार्गदर्शन के तहत ये कार्यक्रम का आयोजन किया गया था। जो कार्यक्रम में सांसद गीताबेन राठवा की मौजूदगी में डभोई तथा वडोदरा जिला के राजकीय सामाजिक और सांस्कृतिक कलाकार तथा पत्रकारों को सम्मानित करते हुए माता दी की महाआरती और रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें भारी तादाद में आत्मीय युवा संगठन के प्रमुख किशोर ठाकुर टीम द्वारा समाज में कार्यक्रम के साथ लोगों को प्रेरित करते हुए ये कार्यक्रम आयोजित करने के साथ देश की चौथी जागीर माने जाते वैसे पत्रकारों को सम्मानित किया था। आज डभोई तालुका ना नवापुरा गांव में आत्मीय युवा संगठन द्वारा खूब सरस कार्यक्रम उजवामां आव्यो। अहींया पत्रकार मित्रों सम्मान करवामां आव्यो, साथे साथे જે કોરોનાની મહામારી અત્યારે દિવસો ને દિવસો જે કેસો આપણા ગુજરાતમાં દેશમાં વધી રહ્યા છે, તો એના માટે આગામી દિવસોમાં આપણું ગુજરાત દેશ આ કોરોનાની મહામારીથી બચે અને કોરોનાનો જે વાયરસ છે એ ઓછો થાય ને જાય, એના માટે મા ખોડિયાલના મંદિરમાં માતાજીની સમૂહ આરતી કરવામાં આવી, સાથે સાથે અહીંયા જે યુવા પેઢી જે આત્મીય યુવા સંગઠન સાથે સંકળાયેલા છે એવા દીકરાઓને વ્યસન મુક્તિથી દૂર થાય, જે પરિવારો વ્યસનના રવાડે ચડેલા જે દીકરાઓ છે એને આપણે સમજણ આપીએ અને આ વ્યસન મુક્તિથી દૂર થાય, જેથી કરીને આવનારી પેઢીમાં ખૂબ સારું એ જીવન જીવી શકે, સાથે સાથે કોરોનાની મહામારીમાં જે સરકારની ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનનું આપણે પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, સેનેટાઇઝ કરીએ અને માસ્ક અવશ્ય પહેરીએ, આના માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે યુવા પેઢી ઉપસ્થિત હતી એને અમે સમજણ આપી ખૂબ સારા કાર્યક્રમમાં અમારા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર ધનવતજી, અહીંયા અમારા પ્રદેશના કારોબારી સભ્ય શશિકાંતભાઈ, જિલ્લાના મંત્રી મહેન્દ્રભાઈ અને આ આત્મીય યુવા સંગઠન ખૂબ સારું ચલાવશું આ કિશોરભાઈ અને અલગ અલગ સંગઠનના અહીંયા મિત્રો હાજર રહીને ખૂબ સારો કાર્યક્રમ અમે કરીએ. જે પત્રકારોને પડતી મુશ્કેલી છે એમને તકલીફ છે એની રજૂઆત અહીંયા આવી છે. આગામી દિવસોમાં જ્યારે મારે દિલ્હી જવાનું થાય ત્યારે માન્ય મોદી સાહેબ સુધી અને ગુજરાતની સરકાર સુધી જે તમારો જે પ્રશ્ન છે એના માટે હું રજૂઆત કરીશ.